નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિના ચૌહાણ. વંદન સુજોગ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. વંદન સુજોગ કાર્યક્રમમાં સુજોગ કે કેવી ટ્રીટમેન્ટ છે જે દવાથી પરે છે, નથી કોઈ આડઅસર કે નથી કોઈ ઓપરેશનની જરૂર, તો આપણા સ્ટુડિયોમાં હું સ્વાગત કરીશ ફરી એક વખત ડૉક્ટર પોલમીબેન અને ડૉક્ટર તરુણ શાહનું. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે અત્યારે જોડાવા માટે. તો પોલમીબેન, સૌપ્રથમ તો અમે તમારી સાથે વાત કરવા માંગીશું કે અમારા ઘણા પ્રેક્ષકો એવા છે જેમની હવે એવી ડિમાન્ડ છે કે અમારે પણ આ સુજોગ ટ્રીટમેન્ટ શીખવી છે અને એવું પૂછી રહ્યા છે કે આના માટે શું લાયકાત હોઈ શકે. જણાવો અમારા દર્શક મિત્રોને. સૌપ્રથમ તો હિનાબેન, આ જાણીને ખૂબ જ એક ખુશી થઈ રહી છે કે આપણા ઘણા બધા જે પ્રેક્ષકો છે, એટલે અત્યારે જે આપણી સાથે બધા જોડાઈ છે પ્રેક્ષકો, એમને સુજોગ જાણવાની જે ઈચ્છા થઈ રહી છે અને સુજોગ, એટલે પોલમીબેન એવું કહી શકાય ને કે ક્યાંક ને ક્યાંક હવે સુજોગ વિશે લોકો સજાગ થઈ રહ્યા છે, એટલે આ પ્રશ્ન તમને કરી રહ્યા છે. સારી વાત છે કે સુજોગ જાણવાની અને શીખવાની એમની જે આટલી બધી ફાઇન ઈચ્છા થઈ રહી છે એ ખૂબ જ એક સારી વાત છે. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે સુજોગ શીખવા માટે સૌપ્રથમ તો તમારે પેશન્ટને સારા કરવા માટે સાચું મન અને સાચું હૃદય, એ સૌપ્રથમ ફર્સ્ટ એની જરૂરિયાત આવતું હોય છે. કોઈ બી વ્યક્તિને સારો કરવા માટે સૌથી પહેલાં તો તમારી પાસે ખૂબ એક તમારું મન ખૂબ જ એક સાચું જોઈએ અને એને સારું કરવા માટેની તમારી જે ઈચ્છાશક્તિ છે એ ખૂબ જ મજબૂત હોવી જોઈએ. તો તમે કોઈ બી વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ખૂબ જ તકલીફવાળો રોગ હોય કે ખૂબ જ એ સંકટ સમયનો પેશન્ટ હોય તો પણ તમે એને સારી રીતે એને એની તકલીફને દૂર કરી શકો છો. હવે એનું આપણે જોઈએ કે એને શું યોગ્યતાની જરૂર છે. તો આમ જોઈએ તો યોગ્યતાની એટલી બધી કંઈ સુજોગમાં કોઈ જરૂરિયાત હોતી નથી કે એની કોઈ લાયકાતની એટલી જરૂર નથી હોતી. સામાન્ય જ્ઞાન જો આપણે તમારી પાસે હોય, જેવી રીતે અત્યારે આપણે ઘણા બધા એપિસોડમાં અમે તમને બતાવી ચૂકેલા છે કે જે આપણા બધા જે સામાન્ય, હું જે અત્યારે વાત કરી રહી છું એ સામાન્ય બધા પ્રોબ્લેમ્સની વાત કરી રહી છું કે તમને કોઈ બી વસ્તુ રોજે રોજનો રોજ કોઈક વાર તમને 15 દિવસે, મહિને એક વાર, કોઈ એક વાર તમને માથાનો દુખાવો થઈ રહ્યો છે કે કોઈક વાર તમને હાથમાં દુખે છે કે પગમાં દુખે છે, તો જે રીતે અમે એની ટ્રીટમેન્ટ તમને બતાવી છે એના ફ્યુઝ ઉપર જઈને, તો એ બધું કોઈક વાર જે વસ્તુ થતી હોય છે તો એની ટ્રીટમેન્ટ કરવા માટે જે અમે તમને એનો ઉપાય બતાવ્યો છે, તો એ કરવા માટે અમે તમને જે બતાવી રહ્યા છે એ એટલું સુજોગનું જ્ઞાન જો તમને પ્રાપ્ત હોય તો એટલું પર્યાપ્ત થતું હોય છે. પણ પછી સાથે સાથે અમુક પ્રોબ્લેમ્સ બધા એવા હોય છે કે જેને મટતા નથી હોતા, જે ખૂબ જ ક્રોનિક થઈ ગયેલા હોય છે કે જેનો ખૂબ જ સ્ટેજ પણ આગળ વધી ગયેલા હોય છે અને એ મટે એવી પોઝિશનમાં નથી હોતા. તો ત્યાર પછી એ બધી વસ્તુઓને ક્યોર કરવા માટે શરીર વિજ્ઞાનની જરૂર પડતી હોય છે. શરીરના બધા ભાગોનું તમને નોલેજ હોવું જોઈતું હોય છે અને એને લગતે જે બી ભણવાનું પછી સુજોગનું આવે છે એની યુનિવર્સિટી હોય છે, એના કોર્સિસ હોય છે, એના બધા કોન્ફરન્સ ને બધું હોય છે, એ બધું પછી તમારે ધીરે ધીરે કરતું સ્ટેપ બાય સ્ટેપ પછી એ સુજોગનું તમારે એનું જે બી સ્ટડી હોય છે એ પછી લેવાનું હોય છે. બાકી સામાન્ય જે ડેઈલી રૂટીનમાં જે આપણને તકલીફો થતી હોય છે એનો ઈલાજ કરવા માટે જે રીતે અમે તમને કીધું કે જે અત્યારે આપણે રોજે રોજ પ્રોગ્રામમાં જોઈ રહ્યા છીએ કે તમે આ રીતે એના ફ્યુઝ ઉપર જઈને ટ્રીટમેન્ટ આપો, તો એ તમારું જે સામાન્ય રીતનો પ્રોબ્લેમ છે એ તો સરળતાથી દૂર થઈ શકશે. એટલે આ રીતે સુજોગથી તમે ઘણા બધા પ્રોબ્લેમને ક્યોર કરી શકશો અને એમાં ઉંમરનો પણ એવું કોઈ બાધ નથી હોતો. આ તો વસ્તુ એવી છે કે નાના 3 વર્ષના છોકરાથી લઈને 90 વર્ષના ઉંમરના વ્યક્તિ પણ આરામથી આ સુજોગની ટ્રીટમેન્ટ કરી શકે છે, શીખી બી શકે છે. કારણ કે આમાં કશું કોઈ પણ પ્રકારનો કોઈ પૈસાનો ખર્ચ નથી કે કોઈ પણ પ્રકારનો કોઈ સાધનો તમારે વસાવવાના નથી કે કોઈ પણ પ્રકારનું એવું કોઈ વધારે પડતો સમય તમારે એ નથી આપવાનો. તમે પોતાની જાતે પોતાના ઘરે જ બેસીને તમે આપણા હાથ અને પગના પંજા તો આપણા પોતાના જ છે, તો એની ઉપર જઈને આપણે એના ફ્યુઝ ઉપર જઈને એની ટ્રીટમેન્ટ કરવાની છે. એટલે સુજોગમાં જો આટલું તમે આ રીતે જેવી રીતે અત્યારે આપણે દરેક એપિસોડમાં તમે બધા જોઈ રહ્યા છો એવી રીતે જો એ હંમેશા જોતા જ રહેશો તો તમને જે સામાન્ય બધું રોગોનો ઈલાજ છે એ પણ તમને આવડી જશે અને આગળ એડવાન્સ ટ્રીટમેન્ટ કરવા માટે જે રીતે મેં કીધું એવી રીતે એનું પછી આગળ જે એનું સ્ટડી કરવાનું હોય છે એ પછી આગળ કરવાનું રહેશે, એ રીતનું થતું હોય છે. પૌલમીબેન, આપનો આભાર આવી સ્પષ્ટ અને સચોટ માહિતી આપવા માટે. તો તરુણભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ કે અમારા દર્શક મિત્રો ફરી એક વખત ઘૂંટણને લગતી સમસ્યાઓ વિશે જાણવા માંગે છે. પહેલા તમે આના વિશે સચોટ સ્પષ્ટ વિસ્તૃત માહિતી આપી હતી, પણ અમારા જે નવા દર્શક મિત્રો છે એ ફરી આના વિશે જાણવા માંગે છે, તો અમારા દર્શક મિત્રોને જણાવશો.
હા ઇનાબેન, આપણે પહેલાં બી આ ઘૂંટણને લગતા પ્રોબ્લેમની તો વાત કરી ચૂક્યા છે. તે વખતે પણ મેં કીધેલું કે તમે 14 લોકમાં ગમે ત્યાં જાઓ, ગમે તેટલા ઓપરેશન કરાવો, તમારો ઓરિજિનલ ઘૂંટણ ક્યારેય ક્યોર થશે જ નહીં. ખાલી સુજોગ જ એક એવી ટ્રીટમેન્ટ છે કે જે 100% ક્યોર કરે છે તમારું ઘૂંટણ. એક તો પહેલાં મેં કીધું હતું એમાં જ આ ઘૂંટણનો પ્રોબ્લેમ થાય છે કેમ, તો કે હ્યુમિડિટી અને કોલ્ડનેસની ઉર્જા શક્તિ અનબેલેન્સ થાય છે એને લીધે થાય છે. 14 લોકમાં આના સિવાય બીજું કોઈ કારણ નથી. જો કોઈ એવું કહેતું હોય કે આ ઘસાઈ ગયો છે તો ખોટી વાત છે, કારણ કે તમે માણસને, આપણે હિન્દુઓમાં માણસની જ્યારે ડેથ થાય છે ત્યારે આપણે ક્યાં લઈ જઈએ, તો કે સ્મશાનમાં લઈ જઈએ છે. સ્મશાનમાં એને આપણે શું કરીએ છીએ કે અગ્નિદાહ આપીએ છીએ. અગ્નિદાહની અંદર માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી બધું સળગી જાય છે, છતાં બી આપણે બીજે દિવસે સ્મશાનની અંદર જઈએ છીએ. તો શું કામ જઈએ છીએ, તો કે અસ્થિ લેવા માટે. તો આટલી ભડભડતી અગ્નિની અંદર જો અસ્થિ નથી ઓગળતી તો ઘૂંટણ પડ્યો પડ્યો કેવી રીતે ઓગળી જવાનો છે. એટલે આ બધી વાતો ખોટી છે. કોઈ કહે છે કે તમારું ઘૂંટણ ખસી ગયું છે, કોઈ કહે છે તમારે કેમિકલ ઓછું, તો કહે છે હું આ બધી વાતોમાં માનવા તૈયાર નથી. હું તમને બહુ જ સિમ્પલ ઘૂંટણની ટ્રીટમેન્ટ બતાવી, જેવી રીતે મેં તમને કીધું કે હ્યુમિડિટી અને કોલ્ડનેસની ઉર્જા શક્તિ બેલેન્સ કરીને જ ઘૂંટણનો દુખાવો શરૂ થશે, ક્યોર થશે. તો આ ઘૂંટણનો દુખાવો ક્યોર કરવા માટે હ્યુમિડિટી અને કોલ્ડનેસની ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે એક જ ટ્રીટમેન્ટ છે, એ સુજોગની ટ્રીટમેન્ટ. અને સુજોગની ટ્રીટમેન્ટમાં મેં જે રીતે બતાવ્યું હતું કે આપણા જે હાથના પંજા છે અને પગના પંજા છે, આપણા શરીરના કોઈ પગના અડકતા નથી, એમાં આપણે બતાવેલું છે કે આ બીજી આંગળી છે એ પગની આંગળી છે. પગની આંગળી છે એટલે આ જે વચ્ચેનો ભાગ છે એ તમને ખબર છે કે ઘૂંટણનો ભાગ છે, બરાબર છે. આ ઘૂંટણવાળો અહીંયા ટ્રીટમેન્ટ કરવાથી ઘૂંટણ ક્યોર થાય છે. તો આ જે અંદરની સાઈડે જે તમારી આ જે પહેલી, બીજી અને ત્રીજી, આ જે ત્રણ ગાંઠ છે, બરાબર, પહેલી ગાંઠ, બીજી ગાંઠ અને વચ્ચે આ જે જગ્યા છે, આ જે છે અહીંયા આગળ કોલ્ડનેસની ઉર્જા શક્તિ છે, બરાબર, સમજી લેજો. આ કોલ્ડનેસની ઉર્જા શક્તિ છે. સેમ તમે પાછળની સાઈડે કરશો તો આ હ્યુમિડિટીની ઉર્જા શક્તિ છે. આ હ્યુમિડિટી અને કોલ્ડનેસની ઉર્જા શક્તિ બેલેન્સ કર્યા વગર બીજી કોઈ ટ્રીટમેન્ટ જ નથી જે તમારો ઘૂંટણ ક્યોર કરી શકે. હું તમને ગેરંટી આપું છું, તમે અહીંયા આગળ 20-20 મિનિટ ટ્રીટમેન્ટ કરો. તમે આ જે ઉપરની લાઈન છે ત્યાં 10-1 મિનિટ કરો, અહીંયા 10-1 મિનિટ કરો, અહીંયા 10-1 મિનિટ કરો, અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરીને પાછળની સાઈડે પણ સેમ ટુ સેમ જોઈ લેજો. સેમ ટુ સેમ આ 1, 2 અને 3 અહીંયા આગળ 10-10 મિનિટ ટ્રીટમેન્ટ કરીને તમે કરશો એટલે ધીરે ધીરે ઘૂંટણ ક્યોર થવા લાગશે. પણ તમને જો ચાલવામાં તકલીફ થતી હોય અને ચાલવામાં તમે થોડુંક ચાલો પછી ઊભું રહેવું પડતું હોય, પછી પાછું ચાલે, પછી પાછું ઊભી રહેજો પડે, એ રીતનો જો પ્રોબ્લેમ હોય તરત તમે ચાલી જ ના શકો તો એના માટે અહીંયા આગળ લોક લાગી જતું હોય છે, બરાબર, સમજી લેજો. આ લોક લાગી જતું હોય છે, અહીંયા આગળ બી ટ્રીટમેન્ટ આપીને ધીરે ધીરે ટ્રીટમેન્ટ કરશો તો મારી જેવી અત્યારે આંગળી આ ક્લિયર દેખાય છે. આ મારી આંગળી અહીંયાથી ક્લિયર છે, તમે જો ક્યાંય ગાંઠ જેવી નથી. એનો મતલબ શું, મને ચાલવામાં કોઈ જ તકલીફ નથી, ગમે તેટલું ચાલીસ તો મારો પગ અટકવાનો નથી. એટલે આ ક્લિયર કરવું પડશે. તમે તમારો પોતાનો બી હાથ જોઈ લો, અહીંયા આગળ જો તમને ગાંઠ જેવું લાગે તો તમારે સમજી લેવાનું કે તમને બી ચાલવામાં તકલીફ થશે. એ રીતે અહીંયા આગળ જેવું ક્લિયર થશે એની સાથે તમારું ચાલવાનો પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જશે. ઘણી વખત ઘૂંટણ અંદરની સાઈડે દુખતો હોય છે, બે પગની વચ્ચેની સાઈડે, તો ત્યારે તમને ખબર છે કે આ આંગળી બી પગની છે, આંગળી બી પગની છે. તો બે પગની વચ્ચેની સાઈડની મટાડવા માટે અહીંયા આગળ આપણે 5-10 મિનિટ ટ્રીટમેન્ટ કરવી પડશે. અહીંયા આગળ 10-1 મિનિટ ટ્રીટમેન્ટ કરવી પડશે. જો બહુ ક્રોનિક હોય તો જ તમારે એડવાન્સ ટ્રીટમેન્ટમાં જવું પડશે. તેમાં નીડલિંગ્સ બધું લગાવવાનું હોય છે, એમાં પછી બીજી ઉર્જા શક્તિ બેલેન્સ કરવાની. પણ સામાન્ય રીતે જો તમને સ્ટાર્ટિંગથી તમે જો આ ટ્રીટમેન્ટ કરી કંઈ નહીં તો મસાજ તમે આડું આમ પકડી બી રાખશો ને, કેટલું સિમ્પલ છે. જો આ ગાંઠ છે જે આ મસાજની આ જે બિંદુ છે મેં અહીંયા આગળ મૂકી દીધું, 5 મિનિટ એ મૂકી રાખશો ને એની સાથે ધીરે 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 કરીને ઘૂંટણનો દુખાવો તમારો 100% ક્યોર થઈ જશે. નોટ એ રિલીફ, પરમેનન્ટ, ફરીથી તમને દુખાવો પાછો નહીં આવે, એવો ક્યોર થઈ જશે. એટલે આ રીતે ઘૂંટણનો દુખાવો પહેલાં બી આપણે બતાવી ચૂક્યા છે, આ તો નવા જોડાયેલા પ્રેક્ષકોને બતાવું છું. આવી રીતે કરશો તો ઘૂંટણનો દુખાવો પરમેનન્ટ ક્યોર થઈ જશે. તમારાથી ના થાય મારે ત્યાં આવજો, હું એડવાન્સ ટ્રીટમેન્ટમાં તમને 100% ક્યોર કરી આપીશ, ગેરંટી સાથે, ફરી ના બગડે એ રીતે ક્યોર કરી આપીશ. તરુણભાઈ, એક પ્રશ્ન આપણી પાસે આવ્યો છે. એક બાળકીની માતાએ આ પત્ર લખ્યો છે કે તેમની 3.5 વર્ષની બાળકી છે, તે કાનથી સાંભળી શકતી નથી. અને આના માટે હું કહું કે એ લોકોએ મેડિકલ સાયન્સનો તો આમાં ઉપયોગ કર્યો છે, અથડક કર્યો છે, સાથે સાથે એ લોકો અંધશ્રદ્ધામાં આવીને ભૂવા જેવા લોકો પાસે પણ ચાલ્યા ગયા છે. તો હવે એ બાળકીની માતા સુજોગમાં આની શું સારવાર છે તેના વિશે માહિતી માંગી રહી છે. તો એ આશા છે કે તરુણભાઈ જે પ્રકારની માહિતી આપશે એનાથી તમને 100% મદદ થશે આગળ વધવા માટે. તો તરુણભાઈ, તમે આ બાબત ઉપર તેમને વિસ્તૃત માહિતી આપો કે સુજોગમાં આની શું ટ્રીટમેન્ટ છે. સૌથી પહેલાં તો આપણે હિનાબેનને જાણીએ કે એને કાનમાં કયા કાનમાં પ્રોબ્લેમ છે. જો એને બેઉ કાનમાં પ્રોબ્લેમ હોય તો આપણે બેઉ કાનની વાત કરીશું.
હમણાં આપણે સમજી લઈએ કે કોઈ બી પહેલાં તો એને આ પ્રોબ્લમ, હવે 3.5 વર્ષથી બેબી છે તો 3.5 વર્ષથી બેબીને કોઈ ઇમોશન્સ એવો પ્રોબ્લેમ થતો નથી કે આ કાન એના જતા રહે. હંમેશા યાદ રાખજો, અત્યારનું મેડિકલ સાયન્સ બી એવું કહે છે કે 90% રોગ માણસના વિચારોથી જ આવતા હોય છે, ઇમોશન્સના હિસાબે જ આવતા હોય છે. પણ 3.5 વર્ષથી બેબીને જેને ખબર જ નથી કે પોઝિટિવ નેગેટિવ થોટ્સ, તો એને કાન કેવી રીતે ગયા? તો આના માટે સૌથી પહેલાં તો એની મમ્મીની જોડે વાતચીત કરવી પડે કે એની મમ્મીના જે પ્રેગ્નન્સી દરમિયાન એના જીવનમાં જે બી મેન્ટલી એને જે ટ્રેસ થયું હશે, જે કે બી પ્રેગ્નન્સી દરમિયાન એના મગજમાં કયા કયા આઘા પાછા વિચારો થાય એ બધું બી જાણવું પડે. એવી કોઈ સ્થિતિમાંથી પાસ થઈ હશે એની મધર બી, તમે જે બી પેશન્ટ હોય એને તમે પૂછી દો જેની મમ્મી એવી સ્થિતિમાંથી પાસ થઈ હશે કે આ પાર કે પેલે પાર સુધીની જિંદગી એમની આવી ગઈ હશે, કોઈને કહેવાય નહીં, કોઈને સહેવાય નહીં, એ રીતની એમની એમના જીવનમાં ઘટનાઓ બની હશે જેની એમની મેન્ટલ લેવલે બહુ જ ઇફેક્ટ થઈ ગઈ હશે. અને એ જ ઇફેક્ટ પછી આ છોકરીના જીવનમાં થતી હોય છે અને એને લીધે એ મેન્ટલી જે અપસેટ થતી હોય છે, થોડી ઘૃણા નફરત બી થતી હોય છે, એ સંજોગોમાંથી દૂર નથી નીકળી શકતા, સાથે નથી રહી શકતા, એવી સ્થિતિમાં જ્યારે લાંબો ટાઈમ નીકળતો હોય છે તો એની ઇફેક્ટ જે મધરને થાય, કારણ કે મધરના શ્વાસે જ પેલું બાળક શ્વાસ લેતું હોય છે, તો એના ઇમોશન્સ તમને ખબર છે ને કે અંબુ અભિમન્યુ જે હતો એની માના પેટમાં હતો ત્યારે જેણે બધા જાણી લીધેલા રસ્તા, એને કોઠામાં જવાનો રસ્તો ખબર હતો, પાછા આવવાનો રસ્તો ખબર નહોતો, તો આ શું પેઢીઓથી આપણા ધર્મગુરુઓ પણ કહેતા આવ્યા છે. એવી રીતે આ બેબીના ઇમોશન્સની અસર, એના માના ઇમોશન્સની અસર આને થઈ હશે. હવે જે જન્મથી જે કાનનો પ્રોબ્લેમ છે એ તો મેડિકલ સાયન્સ કોઈ ક્યોર નથી કરી શકતો, પણ સુજોગ એક એવી ટ્રીટમેન્ટ છે જે જન્મથી પ્રોબ્લેમ બી 100% ક્યોર કરે છે. એટલે સૌથી પહેલાં તો શું છે કે એને ઇમોશન સમજવા માટે આપણે એ બેબીને પહેલાં એને મમ્મી સાથે થોડીક વાતચીત કરીને જાણી લેવું પડે કે કઈ જીવનમાં આ ઘટનાઓ બની, પછી એને રિલેટેડ આપણે પેલી બેબીની ટ્રીટમેન્ટ કરવાની હોય છે. હવે તમે જોશો ને તો સૌથી પહેલાં તો એ બેબીની ટ્રીટમેન્ટ કરવા માટે મેં જે રીતે આગળ કીધું, સમજી લો કે એને ડાબો કાન ક્લિયર કરવો છે, તો ડાબો કાન ક્લિયર કરવા માટે બી આ પહેલી આંગળીની નીચેની જે લાઈન છે આટલો ભાગ તમારે બહુ જ હેવી ટ્રીટમેન્ટ કરવી પડશે. એમાં આટલા ભાગની અંદર ટ્રીટમેન્ટ કરીને તમે અહીંયા આગળ સ્ટિમ્યુલેશન કરીને અહીંયા આગળ જેવી છે અહીંયા ટોટલ દુખાવો તમારે ક્લિયર કરી દેવો પડશે આ વચ્ચેની લાઈનનો અને આ લાઈનનો અને આ લાઈનનો. આ બહુ જાદુઈ ટ્રીટમેન્ટ છે, જો તમે આવડી ગયું તો મળતા મળતા બચી જશો, મોત નહીં આવે એટલી ફાઇન ટ્રીટમેન્ટ છે. આ તમે જો 3 લાઈન એકદમ ક્લિયર કરી દીધી એટલે 99% એના કાન ક્યોર થવાની તૈયારી મળે. પણ આનાથી કાન ક્યોર નથી થતા, આ આપણે શું કરીએ છીએ એના ઇમોશન્સ ક્લિયર કરીએ છીએ. જેવું અહીંયા આગળ આ હાથમાં પહેલી આંગળીની નીચે અને આ હાથમાં સમજી લેજો આ છેલ્લી આંગળીની નીચે, આ છેલ્લી આંગળીની નીચેના જે છે એના એના જીવનમાં જેટલી બી ઘૃણા નફરત થઈ હશે, કોઈ વ્યક્તિ એવો હશે કે એને બહુ ઘૃણા થતી હશે, નફરત થતી હોય, છતાં બી એને સાથે જેમ તેમ કરીને દિવસો પાસ કર્યા, એ બધું ધીરે 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 કરીને તમે ટ્રીટમેન્ટ કરીને કરશો ને તો આ ક્લિયર થશે. જેવા એના ઇમોશન્સ ક્લિયર થાય એવી રીતે આપણને ખબર છે કે આપણા ફેસની અંદર કાન બે સાઈડે આવે છે, બરાબર. હવે આપણે ડાબા કાનની વાત કરીએ તો આપણને ખબર છે કે આપણો અંગૂઠો છે એ આ કાનવાળો એરિયા છે, બરાબર. તો આ અંગૂઠો જે છે આ બાજુનો એરિયા છે, આ ફેસ છે આપણું આખું, એવી રીતે આ ફેસ છે. તો આ જે કોર્નર છે એ આ બાજુનો કાન છે અને આ જે કોર્નર છે એ આ બાજુનો કાન છે. તો આપણે આ બાજુના કાનની અંદર બરાબર સમજી લેજો આ જે નખવાળો એરિયા છે અહીં ઉપરની સાઈડ, એમ અહીં તમે ચિત્ર બનાવશો આ માથાવાળો એરિયા થયો, અહીંયા કરી બે આંખો બનાવી દીધી, આ એક આંખ આ બે આંખ, બે આંખની આપણે સહેજ સાઈડ ઉપર જઈશું તો અહીંયા કરી આ ડાબી બાજુનો કાન હોય છે. તો બરાબર જોઈ લેજો આ કાન ઉપર આપણે અહીંયા કરી કાન બનાવીને અહીંયા કરી ટ્રીટમેન્ટ આપવાની હોય છે, ખાલી આટલા જ ભાગની અંદર બરાબર જોઈ લેજો. અહીંયા કરી એને બહુ જ પેઇન થશે અને સોય જેવું વાગતું હશે ને એવું ફીલ થશે, મને નીડસ જેવું વાગી રહ્યું છે. અહીંયા કરી એની 10 મિનિટ અહીંયા કરી ટ્રીટમેન્ટ કરવી પડશે. સેમ ટુ સેમ આપણે હાથ આમ મૂકીશું તો આ પહેલી આંગળી જે છે એ પહેલી આંગળીનું પણ અહીંયા કરીએ નખની આ બાજુની સાઈડે આપણે 10 મિનિટ ટ્રીટમેન્ટ કરવી પડશે. સેમ ટુ સેમ આ બીજી આંગળીની બી 10 મિનિટ અહીંયા કરી ટ્રીટમેન્ટ કરવી પડશે. અહીં મૂકી જ રાખવાનું છે, અહીં સેજ ખાડો પડી જવું તમે કરી આપશો ને બહુ જ ફાઇન રિઝલ્ટ મળશે, આટલું કરવાનું છે. હવે ત્રીજી ને ચોથી આંગળીની અંદર આપણે બહારની સાઈડે કરવાનું છે, બરાબર સમજી લેજો. ત્રીજી ને ચોથી આંગળીની અંદર અહીંયા કરી બહારની સાઈડે કરશો, અહીંયા કરી આ બાજુની સાઈડે 10 મિનિટ મૂકીને થોડો ખાડો જેવું પડે એવું કરી આપો, એવું ચોથી આંગળીને અહીંયા કરી ખાડો પડે એવું કરી આપો. અને પછી બહુ ક્રોનિક પ્રોબ્લેમ કહેવાય, જન્મથી નથી એટલે અહીં નીડલિંગ્સ લગાવવી બહુ જરૂરી છે, એટલે અહીંયા કરી ક્રોસની અંદર બરાબર સમજી લો, જો ચક્ર પ્રમાણે ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે ઉપર નીચેની સાઈડે નીડસ લગાવવાની હોય છે, પણ આ કાનનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ચક્ર બનાવવું પડશે. એટલે અહીંયા કરી કાન તમારે નીડસનું ઝુમખું બનાવવું પડશે, એવું અહીંયા કરી 10-12-15 નીડસનું ઝુમખું બનાવી દો, અહીંયા કરી 3-4. તમે જો કેટલાય પેશન્ટો એવા હશે કે જેમને આ પ્રોબ્લેમ હશે તમે એમને કહેશો તો બહુ જ ફાયદો થશે, એવું અહીંયા કરી બી તમારે ઝુમખું બનાવવું
બનાવવું પડશે. એવું પહેલી આંગળીનું બે અહીંયા આગળ પાંચ છ સાત નીડસું ઝુમકું બનાવો, એવી રીતે આ ચારે ચાર આંગળીનું ઝુમકું બનાવશો. હું માનું છું ત્યાં સુધી તમે ચાર ટ્રીટમેન્ટની અંદર પહેલી ટ્રીટમેન્ટ તમે કરશો ને, પહેલી ટ્રીટમેન્ટ પછી તમે એને મોબાઈલ મૂકજો અને એને પૂછજો કે બેટા તને અવાજ સંભળાશે, એની રિંગ ચાલુ કરજો. અને પહેલી જ ટ્રીટમેન્ટની અંદર એ તરત કહેશે કે હા મને થોડુંક થોડુંક રિંગ સંભળાશે. મારે તો મેં આવા ઢગલાબંધ પેશન્ટો ક્યોર કર્યા છે. છઠ્ઠી સાતમી ટ્રીટમેન્ટની અંદર તેને ઘણું બધું સંભળાતું થશે, ટ્રીટમેન્ટ લાંબી ચાલશે, કારણ કે આ ક્લિયર કરવું બહુ જરૂરી છે. ધીરે ધીરે તમે જોશો, હું ચેલેન્જ આપું છું, ગેરંટી આપું છું. અને બરાબર સમજો કે બાય બર્થ તમારા કાન ગયા તો મેડિકલ સાયન્સ પાસે કોઈ ઇલાજ નથી. અત્યારે એક જ હિન્દુસ્તાનમાં હિન્દુજા હોસ્પિટલ બોમ્બેમાં છે જ્યાં આનું ઓપરેશન થાય છે. આ ઓપરેશનનો ખર્ચ મિનિમમ 9-10 લાખ રૂપિયા તો ખાલી એ જે પેલો જે કાન મૂકશે, મશીન મૂકશે એના આવે છે, અને 1-2 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે. આ 12-13 લાખ રૂપિયા ખર્ચ કર્યા પછી પણ છોકરી સાંભળતી તો થશે, પણ કેટલા ટાઈમ માટે? બહુ તો 6-7-8 વર્ષ માટે. 8 વર્ષ પછી પાછું પેલું મશીન બગડી જશે, ફરી પાછું તમારે મશીન લગાવવું પડશે, ફરી પાછું 12-15 લાખ ખર્ચવા પડશે, પછી બી એના કાન ક્યાં નહીં થાય છે. સુજોગની ટ્રીટમેન્ટ તમે કરશો, આ છે હિન્દુજા હોસ્પિટલમાં છે, હમણાં બન્યું છે એક હોસ્પિટલ, અને બીજું કંઈક કદાચ હમણાં અહીં અમદાવાદમાં બી કદાચ ચાલુ થયું છે, મને બહુ પાકી માહિતી નથી. પણ આ બે જગ્યાએ કદાચ કાનના આવા બાય બર્થ પ્રોબ્લેમ સોલ્વ થાય છે, એ મશીનથી પરમેનન્ટ નહીં. આ તમે સુજોગની ટ્રીટમેન્ટ કરશો તો તમારો પરમેનન્ટ ક્યોર થઈ જશે અને ઓરિજિનલ કાન સારો થઈ જશે, એ તમે ગેરંટી સાથે કહું છું. આવી રીતે બાય બર્થ કાનના પ્રોબ્લેમ હોય છે એ પણ સોલ્વ થઈ જતા હોય છે. હું તમને બહુ સિમ્પલ ઘૂંટણની ટ્રીટમેન્ટ બતાવી, જેવી રીતે મેં તમને કીધું કે હ્યુમિડિટી અને કોલ્ડનેસ ઉર્જાશક્તિ બેલેન્સ કરીને ઘૂંટણનો દુખાવો શરૂ થશે, ક્યોર થશે. તો આ ઘૂંટણનો દુખાવો ક્યોર કરવા માટે હ્યુમિડિટી અને કોલ્ડનેસ ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે એક જ ટ્રીટમેન્ટ છે, એ સુજોગની ટ્રીટમેન્ટ. અને સુજોગની ટ્રીટમેન્ટમાં મેં જે રીતે બતાવ્યું હતું કે આપણા જે હાથના પંજા છે અને પગના પંજા છે, આપણા શરીરના કોઈ પગને અડકતા નથી, એમાં આપણે બતાવેલું છે કે આ બીજી આંગળી છે એ પગની આંગળી છે. પગની આંગળી છે એટલે આ જે વચ્ચેનો ભાગ છે એ તમને ખબર છે કે ઘૂંટણનો ભાગ છે, બરાબર છે. આ ઘૂંટણવાળો અહીંયા ટ્રીટમેન્ટ કરવાથી ઘૂંટણ ક્યોર થાય છે. તો આ જે અંદરની સાઈડે જે તમારી આ જે પહેલી બીજી અને ત્રીજી આ જે ત્રણ ગાંઠ છે, બરાબર, પહેલી ગાંઠ, બીજી ગાંઠ અને વચ્ચે આ કીધું આ જગ્યા છે, આ જે છે અહીંયા આગળ કોલ્ડનેસની ઉર્જા શક્તિ છે, બરાબર, સમજી લેજો. આ કોલ્ડનેસની ઉર્જા શક્તિ છે, સેમ તમે પાછળની સાઈડે કરશો તો આ હ્યુમિડિટીની ઉર્જા શક્તિ છે. આ હ્યુમિડિટી અને કોલ્ડનેસની ઉર્જા શક્તિ બેલેન્સ કર્યા વગર બીજી કોઈ ટ્રીટમેન્ટ જ નથી જે તમારો ઘૂંટણ ક્યોર કરી શકે. હું તમને ગેરંટી આપું છું, તમે અહીંયા આગળ 20-20 મિનિટ ટ્રીટમેન્ટ કરો. તમે આ જે ઉપરની લાઈન છે ત્યાં 10-1 મિનિટ કરો, અહીંયા 10-1 મિનિટ કરો, અહીંયા 10-1 મિનિટ કરો, અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરીને પાછળની સાઈડે પણ સેમ ટુ સેમ જોઈ લેજો. સેમ ટુ સેમ આ 1, 2 અને 3 અહીંયા આગળ બી 10-10 મિનિટ ટ્રીટમેન્ટ કરીને તમે કરશો એટલે ધીરે ધીરે ઘૂંટણ ક્યોર થવા લાગશે. પણ તમને જો ચાલવામાં તકલીફ થતી હોય અને ચાલવામાં તમે થોડુંક ચાલો પછી ઊભું રહેવું પડતું હોય, પછી પાછું ચાલે, પછી પાછું ઊભી રહેજું પડે, એ રીતનો જો પ્રોબ્લેમ હોય, તરત તમે ચાલી જ ના શકો તો એના માટે અહીંયા આગળ લોક લાગી જતું હોય છે, બરાબર, સમજી લેજો. આ લોક લાગી જતું હોય છે, અહીંયા આગળ બી ટ્રીટમેન્ટ આપીને ધીરે ધીરે ટ્રીટમેન્ટ કરશો તો મારી જેવી અત્યારે આંગળી આ ક્લિયર દેખાય છે. આ મારી આંગળી અહીંયાથી ક્લિયર છે, તમે જો ક્યાંય ગાંઠ જેવી નથી. એનો મતલબ શું, મને ચાલવામાં કોઈ જ તકલીફ નથી, ગમે તેટલું ચાલીસ તમારો પગ અટકવાનો નથી, એટલે આ ક્લિયર કરવું પડશે. તમે તમારો પોતાનો બી હાથ જોઈ લો, અહીંયા આગળ જો તમને ગાંઠ જેવું લાગે તો તમારે સમજી લેવાનું કે તમને બી ચાલવામાં તકલીફ થશે. એ રીતે અહીંયા આગળ જેવું ક્લિયર થશે એની સાથે તમારું ચાલવાનો પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જશે. ઘણી વખત ઘૂંટણ અંદરની સાઈડે દુખતો હોય છે, બે પગની વચ્ચેની સાઈડે, તો ત્યારે તમને ખબર છે કે આ આંગળી બી પગની છે, આ આંગળી બી પગની છે, તો બે પગની વચ્ચેની સાઈડની મટાડવા માટે અહીંયા કરી આપણે 5-10 મિનિટ ટ્રીટમેન્ટ કરવી પડશે. અહીંયા કરી 10-1 મિનિટ ટ્રીટમેન્ટ કરવી પડશે. જો બહુ ક્રોનિક હોય તો તમારે એડવાન્સ ટ્રીટમેન્ટમાં જવું પડશે, તેમાં નીડલિંગ્સ બધું લગાવવાનું હોય છે, એમાં પછી બીજી ઉર્જા શક્તિ બેલેન્સ કરવાની. પણ સામાન્ય રીતે જો તમને સ્ટાર્ટિંગથી તમે જો આ ટ્રીટમેન્ટ કરી કંઈ નહીં તો મસાજ તમે આડું આમ પકડી બી રાખશો ને, કેટલું સિમ્પલ છે. જો આ ગાંઠ છે, આ મસાજની આ જે બિંદુ છે મેં અહીંયા આગળ મૂકી દીધું, 5 મિનિટ એ મૂકી રાખશો ને, એની સાથે ધીરે 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 કરીને ઘૂંટણનો દુખાવો તમારો 100% ક્યોર થઈ જશે. નોટ એ રિલીફ, પરમેનન્ટ, ફરીથી તમને દુખાવો પાછો નહીં આવે, એવો ક્યોર થઈ જશે. એટલે આ રીતે ઘૂંટણનો દુખાવો પહેલાં બી આપણે બતાવી ચૂક્યા છે, આ તો નવા જોડાયેલા પ્રેક્ષકોને બતાવું છું. આવી રીતે કરશો તો ઘૂંટણનો દુખાવો પરમેનન્ટ ક્યોર થઈ જશે. તમારાથી ના થાય, મારે ત્યાં આવજો, હું એડવાન્સ ટ્રીટમેન્ટમાં તમને 100% ક્યોર કરી આપીશ, ગેરંટી સાથે, ફરી ના બગડે એ રીતે ક્યોર કરી આપીશ. તરુણભાઈ, એક પ્રશ્ન આપણી પાસે આવ્યો છે. એક બાળકીની માતાએ આ પત્ર લખ્યો છે કે તેમની 3.5 વર્ષની બાળકી છે, તે કાનથી સાંભળી શકતી નથી. અને આના માટે હું કહું કે એ લોકોએ મેડિકલ સાયન્સનો તો આમાં ઉપયોગ કર્યો છે, અથડક કર્યો છે, સાથે સાથે એ લોકો અંધશ્રદ્ધામાં આવીને ભૂવા જેવા લોકો પાસે પણ ચાલ્યા ગયા છે.
તો હવે એ બાળકીની માતા સુજોગમાં આની શું સારવાર છે તેના વિશે માહિતી માંગી રહી છે. તો એ આશા છે કે તરુણભાઈ જે પ્રકારની માહિતી આપશે એનાથી તમને 100% મદદ થશે આગળ વધવા માટે. તો તરુણભાઈ, તમે આ બાબત ઉપર તેમને વિસ્તૃત માહિતી આપો કે સુજોગમાં આની શું ટ્રીટમેન્ટ છે. સૌથી પહેલાં તો આપણે હિનાબેન જાણીએ કે એને કાનમાં કયા કાનમાં પ્રોબ્લેમ છે. જો એને બેઉ કાનમાં પ્રોબ્લેમ હોય તો આપણે બેઉ કાનની વાત કરીશું. હમણાં આપણે સમજી લઈએ કે કોઈ બી પહેલાં તો એને આ પ્રોબ્લેમ હોય, 3.5 વર્ષથી બેબી છે તો 3.5 વર્ષથી બેબીને કોઈ ઇમોશન્સનો એવો પ્રોબ્લેમ થતો નથી કે આ કાન એના જતા રહે. હંમેશા યાદ રાખજો, અત્યારનું મેડિકલ સાયન્સ બી એવું કહે છે કે 90% રોગ માણસના વિચારોથી જ આવતા હોય છે, ઇમોશન્સના હિસાબે જ આવતા હોય છે. પણ 3.5 વર્ષથી બેબીને જેને ખબર જ નથી કે પોઝિટિવ નેગેટિવ થોટ્સ, તો એને કાન કેવી રીતે ગયા? તો આના માટે સૌથી પહેલાં તો એની મમ્મીની જોડે વાતચીત કરવી પડે કે એની મમ્મીના જે પ્રેગ્નન્સી દરમિયાન એના જીવનમાં જે બી મેન્ટલી એને જે ટ્રેસ થયું હશે, જે કે બી એ પ્રેગ્નન્સી દરમિયાન એના મગજમાં કયા કયા આઘા પાછા વિચારો થાય એ બધું બી જાણવું પડે. એ એવી કોઈ સ્થિતિમાંથી પાસ થઈ હશે એની મધર બી, તમે જે બી પેશન્ટ હોય એને તમે પૂછી જો, જેની મમ્મી એવી સ્થિતિમાંથી પાસ થઈ હશે કે આ પાર કે પેલે પાર સુધીની જિંદગી એમની આવી ગઈ હશે, કોઈને કહેવાય નહીં, કોઈને સહેવાય નહીં, એ રીતની એમની એમના જીવનમાં ઘટનાઓ બની હશે જેની એમની મેન્ટલ લેવલે બહુ જ ઇફેક્ટ થઈ ગઈ હશે. અને એ જ ઇફેક્ટ પછી આ છોકરીના જીવનમાં થતી હોય છે અને એને લીધે એ મેન્ટલી જે અપસેટ થતી હોય છે, થોડી ઘણા નફરત બી થતી હોય છે, સંજોગોમાંથી દૂર નથી નીકળી શકતા, સાથે નથી રહી શકતા, એવી સ્થિતિમાં જ્યારે લાંબો ટાઈમ નીકળતો હોય છે તો એની ઇફેક્ટ જેમ મધરને થાય, કારણ કે મધરના શ્વાસે જ પેલું બાળક શ્વાસ લેતું હોય છે, તો એના ઇમોશન્સ તમને ખબર છે ને કે અંબુ અભિમન્યુ જે હતો એની માના પેટમાં હતો ત્યારે જ એણે બધા જાણી લીધેલા રસ્તા, એને કોઠામાં જવાનો રસ્તો ખબર હતો, પાછા આવવાનો રસ્તો ખબર નહોતો. તો આ શું પેઢીઓથી આપણા ધર્મગુરુઓ પણ કહેતા આવ્યા છે. એવી રીતે આ બેબીના ઇમોશન્સની અસર, એના માના ઇમોશન્સની અસર આને થઈ હશે. હવે એ જે જન્મથી જે કાનનો પ્રોબ્લેમ છે એ તો મેડિકલ સાયન્સ કોઈ ક્યોર નથી કરી શકતો, પણ સુજોગ એક એવી ટ્રીટમેન્ટ છે જે જન્મથી પ્રોબ્લેમ બી 100% ક્યોર કરે છે. એટલે સૌથી પહેલાં તો શું છે કે એના ઇમોશન્સ સમજવા માટે આપણે એ બેબીને પહેલાં એને મમ્મી સાથે થોડીક વાતચીત કરીને જાણી લેવું પડે કે કઈ જીવનમાં આ ઘટનાઓ બની, પછી એને રિલેટેડ આપણે પેલી બેબીની ટ્રીટમેન્ટ કરવાની હોય છે. હવે તમે જોશો ને તો સૌથી પહેલાં તો એ બેબીની ટ્રીટમેન્ટ કરવા માટે મેં જે રીતે આગળ કીધું, સમજી લો કે એને ડાબો કાન ક્લિયર કરવો છે, તો ડાબો કાન ક્લિયર કરવા માટે બી આ પહેલી આંગળીની નીચેની જે લાઈન છે આટલો ભાગ તમારે બહુ જ હેવી ટ્રીટમેન્ટ કરવી પડશે. એમાં આટલા ભાગની અંદર ટ્રીટમેન્ટ કરીને તમે અહીંયા ઘરે સ્ટિમ્યુલેશન કરીને અહીંયા ઘરે જેવી છે અહીંયા ટોટલ દુખાવો તમારે ક્લિયર કરી દેવો પડશે આ વચ્ચેની લાઈનનો અને આ લાઈનનો અને આ લાઈનનો. આ બહુ જાદુઈ ટ્રીટમેન્ટ છે, જો તમે આવડી ગયું તો મળતા મળતા બચી જશો, મોત નહીં આવે એટલી ફાઇન ટ્રીટમેન્ટ છે. આ તમે જો 3 લાઈન એકદમ ક્લિયર કરી દીધી એટલે 99% એના કાન ક્યોર થવાની તૈયારી મળે. પણ આનાથી કાન ક્યોર નથી થતા, આ આપણે શું કરીએ છીએ એના ઇમોશન્સ ક્લિયર કરીએ છીએ. જેવું અહીંયા ઘરે આ હાથમાં પહેલી આંગળીની નીચે અને આ હાથમાં સમજી લેજો આ છેલ્લી આંગળીની નીચે, આ છેલ્લી આંગળીની નીચેના જે છે એના તો એના જીવનમાં જેટલી બી ઘૃણા નફરત થઈ હશે, કોઈ વ્યક્તિ એવો હશે કે એને બહુ ઘૃણા થતી હશે, નફરત થતી હોય, છતાં બી એના સાથે જેમ તેમ કરીને દિવસો પાસ કર્યા, એ બધું ધીરે 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 કરીને તમે ટ્રીટમેન્ટ કરીને કરશો ને તો આ ક્લિયર થશે. જેવા એના ઇમોશન્સ ક્લિયર થાય એવી રીતે આપણને ખબર છે કે આપણા ફેસની અંદર કાન બે સાઈડે આવે છે, બરાબર. હવે આપણે ડાબા કાનની વાત કરીએ તો આપણને ખબર છે કે આપણો અંગૂઠો છે એ આ કાનવાળો એરિયા છે, બરાબર. તો આ અંગૂઠો જે છે આ બાજુનો એરિયા છે, આ ફેસ છે આપણું આખું એવી રીતે આ ફેસ છે. તો આ જે કોર્નર છે એ આ બાજુનો કાન છે અને આ જે કોર્નર છે આ બાજુનો કાન છે. તો આપણે આ બાજુના કાનની અંદર બરાબર સમજી લેજો આ જે નખવાળો એરિયા છે અહીં ઉપરની સાઈડે, અહીં તમે ચિત્ર બનાવશો આ માથાવાળો એરિયા થયો, અહીંયા કરી બે આંખો બનાવી દીધી, આ એક આંખ આ બે આંખ, બે આંખની આપણે સેજ સાઈડ ઉપર જઈશું તો અહીંયા કરી આ ડાબી બાજુનો કાન હોય છે. તો બરાબર જોઈ લેજો આ કાન ઉપર આપણે અહીંયા કરી કાન બનાવીને અહીંયા કરી ટ્રીટમેન્ટ આપવાની હોય છે, ખાલી આટલા જ ભાગની અંદર બરાબર જોઈ લેજો. અહીંયા કરી એને બહુ જ પેઇન થશે અને સોય જેવું વાગતું હશે ને એવું ફીલ થશે, મને નીડસ જેવું વાગી રહ્યું છે. અહીંયા કરી એની 10 મિનિટ અહીંયા કરી ટ્રીટમેન્ટ કરવી પડશે. સેમ ટુ સેમ આપણે હાથ આમ મૂકીશું તો આ પહેલી આંગળી જે છે એ પહેલી આંગળીનું પણ અહીંયા કરીએ નખની આ બાજુની સાઈડે આપણે 10 મિનિટ ટ્રીટમેન્ટ કરવી પડશે. સેમ ટુ સેમ આ બીજી આંગળીની બી 10 મિનિટ અહીંયા કરી ટ્રીટમેન્ટ કરવી પડશે. અહીં મૂકી જ રાખવાનું છે, સેજ ખાડો પડી જવું તમે કરી આપશો ને બહુ જ ફાઇન રિઝલ્ટ મળશે, આટલું કરવાનું છે. હવે ત્રીજી ને ચોથી આંગળીની અંદર આપણે બહારની સાઈડે કરવાનું છે, બરાબર સમજી લેજો. ત્રીજી ને ચોથી આંગળીની અંદર અહીંયા કરી બહારની સાઈડે કરશો, અહીંયા કરી આ બાજુની સાઈડે 10 મિનિટ મૂકીને થોડો ખાડો જેવું પડે એવું કરી આપો, એવું ચોથી આંગળીને અહીંયા કરી ખાડો પડે એવું કરી આપો. અને પછી
બહુ ક્રોનિક પ્રોબ્લેમ કહેવાય, જન્મથી નથી, એટલે અહીં નિડલિંગ્સ લગાવવી બહુ જરૂરી છે. એટલે અહીંયા કરી ક્રોસની અંદર, બરાબર સમજી લો, જો ચક્ર પ્રમાણે ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે ઉપર નીચેની સાઈડે નીડલ્સ લગાવવાની હોય છે, પણ આ કાનનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ચક્ર બનાવવું પડશે. એટલે અહીંયા કરી કાન તમારે નીડલ્સનું ઝુંખું બનાવવું પડશે. એવું અહીંયા કરી 10-12-15 નીડલ્સનું ઝુંખું બનાવી દો, અહીંયા કરી 3-4. તમે જો કેટલાય પેશન્ટો એવા હશે કે જેમને આ પ્રોબ્લેમ હશે, તમે એમને કહેશો તો બહુ જ ફાયદો થશે. એવું અહીંયા કરી બી તમારે ઝુંખું બનાવવું પડશે. એવું પહેલી આંગળીનું બી અહીંયા કરી 5-6-7 નીડલ્સનું ઝુંખું બનાવો. એવી રીતે આ 4-4 આંગળીનું ઝુંખું બનાવશો. હું માનું છું ત્યાં સુધી તમે 4 ટ્રીટમેન્ટની અંદર, પહેલી ટ્રીટમેન્ટ તમે કરશો ને, પહેલી ટ્રીટમેન્ટ પછી તમે એને મોબાઈલ મૂકજો અને એને પૂછજો કે બેટા તને અવાજ સંભળાય છે, એની રિંગ ચાલુ કરજો. અને પહેલી જ ટ્રીટમેન્ટની અંદર એ તરત કહેશે કે હા, મને થોડુંક રિંગ સંભળાશે. મારે તો મેં આવા ઢગલાબંધ પેશન્ટો ક્યોર કર્યા છે. 6-7 ટ્રીટમેન્ટની અંદર તેને ઘણું બધું સંભળાતું થશે. ટ્રીટમેન્ટ લાંબી ચાલશે, કારણ કે આ ક્લિયર કરવું બહુ જરૂરી છે. ધીરે ધીરે તમે જોશો, હું ચેલેન્જ આપું છું, ગેરંટી આપું છું. અને બરાબર સમજો કે બાય બર્થ તમારા કાન ગયા તો મેડિકલ સાયન્સ પાસે કોઈ ઇલાજ નથી. અત્યારે એક જ હિન્દુસ્તાનમાં હિન્દુજા હોસ્પિટલ બોમ્બેમાં છે જ્યાં આનું ઓપરેશન થાય છે. આ ઓપરેશનનો ખર્ચ મિનિમમ 9-10 લાખ રૂપિયા તો ખાલી જે કાન મૂકશે, મશીન મૂકશે એના આવે છે, અને 1-2 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે. આ 12-13 લાખ રૂપિયા ખર્ચ કર્યા પછી પણ છોકરી સાંભળતી તો થશે, પણ કેટલા ટાઈમ માટે? બહુ તો 6-7-8 વર્ષ માટે. 8 વર્ષ પછી પાછું પેલું મશીન બગડી જશે, ફરી પાછું તમારે મશીન લગાવવું પડશે, ફરી પાછા 12-15 લાખ ખર્ચવા પડશે, પછી બી એના કાન ક્યો નહીં થાય છે. સુજોગની ટ્રીટમેન્ટ તમે કરશો, આ છે હિન્દુજા હોસ્પિટલમાં છે, હમણાં બન્યું છે એક હોસ્પિટલ, અને બીજું કંઈક કદાચ હમણાં અહીં અમદાવાદમાં બી કદાચ ચાલુ થયું છે, મને બહુ પાકી માહિતી નથી. પણ આ બે જગ્યાએ કદાચ કાનના આવા બાય બર્થ પ્રોબ્લેમ સોલ્વ થાય છે, એ મશીનથી પરમેનન્ટ નહીં. આ તમે સુજોગની ટ્રીટમેન્ટ કરશો તો તમારો પરમેનન્ટ ક્યોર થઈ જશે અને ઓરિજિનલ કાન સારો થઈ જશે, એ તમે ગેરંટી સાથે કહું છું. આવી રીતે બાય બર્થ કાનના પ્રોબ્લેમ હોય છે એ પણ સોલ્વ થઈ જતા હોય છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, જોઉં ને કે મેડિકલ સાયન્સમાં અગર આ બાળકીની માતા એને લઈને જાય છે તો ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવે, તરુણભાઈ કે આનામાં આ ખામી છે, આનામાં આ ખામી છે, તો સુજોગ એક એવી ટ્રીટમેન્ટ છે જે ઊંડાણથી જાય છે. અને તમે જે રીતે જણાવ્યું કે આ બાળકીના જે ખામી છે એ ક્યાંથી આવી છે, તો માતાના ગર્ભમાં જ્યારે આ બાળકી હશે ત્યારે એ માતાના નેગેટિવ અને પોઝિટિવ થોટ્સના લીધે એને આ અસર થઈ છે. અને મેડિકલ સાયન્સ એવું કહેતું હશે કે આને આમાં આ ખામી છે તો આનું આ ઓપરેશન કરવું પડશે. તો જોવું ને દર્શક મિત્રો, સુજાગ એ ઊંડાણપૂર્વક જવાવાળી એક એવી માધ્યમ છે જે લોકોને હજુ પણ અંધશ્રદ્ધામાંથી બચવાનું જણાવે છે. અમને આશા છે કે આ બાળકીની માતાને પણ એમનો જવાબ મળી ગયો હશે. તમારે કોઈ અંધશ્રદ્ધામાં જવાની જરૂર નથી, કોઈ મેડિકલ સાયન્સની જરૂર નથી, ફક્ત ને ફક્ત એક સરળ છે સુજોગ ટ્રીટમેન્ટ એક જ અપનાવવાની જરૂર છે. ફરી એક વખત જરૂરી સૂચના, પથારીવશ જે વ્યક્તિઓ છે, ફરી દરેક એપિસોડમાં આ અમે માહિતી આપીએ છીએ, ડૉક્ટર તરુણ શાહ દ્વારા તેમને સુજોગની કીટ આપવામાં આવશે, એની સાથે એનું મટીરિયલ પણ આપવામાં આવશે. અમને કોન્ટેક્ટ કરી શકો છો. અને બીજું કે આના ઉપર તમારે સુજોગ સેન્ટર ઉપર જવા માટે કે ત્યાં કોન્ટેક્ટ કરવા માટે, આ કાર્યક્રમમાં ટીવી ઉપર સ્ક્રોલ ચાલી રહ્યો છે તો કોન્ટેક્ટ કરો. અને હજુ પણ એ જ વાક્ય કહીશ, દેર હૈ પર અંધેર નહીં. તો ડૉક્ટર પોલોમીબેન અને ડૉક્ટર તરુણભાઈ શાહ, આપનો આભાર અમારા દર્શક મિત્રોને આટલી સરળ સ્પષ્ટ માહિતી આપવા માટે. ફરી એક વખત આવા જ વિષય સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.